સ્વાધ્યાય 4.3 નો દાખલા નંબર 9 કે પાણીના બે નળ એક સાથે 9.3 ના છેદમાં 8 કલાકમાં 1 ટાંકી ભરી શકે. હવે મોટા વ્યાસવાળો નળ ટાંકી ભરવા માટે નાના વ્યાસવાળા નળ કરતાં 10 કલાક ઓછો સમય લે છે, તો બંને નળ દ્વારા ટાંકી ભરવાનો અલગ અલગ સમય શોધવાનો છે. કે બે નળ છે, એક નાનો નળ છે અને એક મોટો નળ છે. હવે નાનો નળ જેટલો સમય લે ને એના કરતાં મોટો નળ 10 કલાક ઓછો સમય લે છે, અને બે એક સાથે ચાલુ હોય તો સમય કેટલો લાગે? 9.3 ના છેદમાં 8 કલાક. હવે આપણે એક સમયની ખબર નથી એટલે ધાર લઈ, તો ધારો કે નાના વ્યાસવાળો નળ x કલાક લે, તો મોટા વ્યાસવાળો 10 કલાક ઓછી એટલે મોટા વ્યાસવાળો નળ 1 - 10 કલાક. હવે 1 કલાકમાં નાના વ્યાસવાળો નળ x કલાક લે, મોટા વ્યાસવાળો નળ લે 1 - 10 કલાક. હવે 1 કલાકમાં કેટલો ભાગ ભરે? 1 કલાકમાં 1 ના છેદમાં x ભાગ ભરે કયો? તો નાના વ્યાસવાળો. અને 1 કલાકમાં મોટા વ્યાસવાળો કરી તો 1 કલાકમાં 1 ના છેદમાં x - 10 ભાગ ભરે મોટા વ્યાસવાળો. પેલા તો નાના વ્યાસવાળો નળ 1 કલાક સમય લે, પછી મોટા વ્યાસવાળો 10 કલાક ઓછી એટલે 1 - 10, પછી 1 કલાકમાં નાના વ્યાસવાળો 1 ના છેદમાં x ભાગ ભરે, મોટા વ્યાસવાળો 1 ના છેદમાં 1 - 10 ભાગ ભરે. હવે બે બંને સાથે મળે તો કેટલી કલાક લાગે? સાથે 9.3 ના છેદમાં 8 કલાક લાગે એટલે કેટલી કલાક? તો 9 - 72, 72 ને 3 - 75 ના છેદમાં 8 કલાક લાગે. એટલે કે બે સાથે મળે તો કેટલામાં? બંને સાથે મળીને 75 ના છેદમાં 8 કલાક લાગે, તો 1 કલાકમાં કેટલામો ભાગ ભરે? 8 ના છેદમાં 75. માટે 1 કલાકમાં 8 ના છેદમાં 75મો ભાગ ભરે. હવે બે નો સરવાળો, આનું ને આનો સરવાળો બરાબર 8 ના છેદમાં 75. બે સાથે મળીને 8 ના છેદમાં 75મો ભાગ ભરે એટલે બે નો સરવાળો બરાબર 8 ના છેદમાં 75. તો બે નો સરવાળો કરી 1 ના છેદમાં x + 1 ના છેદમાં 1 - 10 બરાબર 8 ના છેદમાં 75 કે આવું થાય. હવે છેદમાં છે x - 1 - 10 ને 75, તો એટલા વડે ગુણતા, તો અહીંયા લખી x - 1 - 10 ને 75 વડે ગુણતા, x - 1 - 10 ને 75 વડે ગુણતા, તો એકડાની જગ્યાએ એટલું મૂકી દેવાનું, x - 1 - 10 ને 75 આ એકડાની જગ્યાએ એટલું મૂકી દેવાનું, 8ની બાજુમાં મૂકી દેવાનું. તો અહીં એકડાની જગ્યાએ મૂકી x - 1 - 10 અને 75 એના છેદમાં આ x એમનો વત્તા એકડાની જગ્યાએ x - 1 - 10 ને 75 છેદમાં 1 - 10 એમનો બરાબર 8ની બાજુમાં મૂકી, તો 8 × x - 1 - 10 અને 75 - 75 એમનું જેટલું ઉડતું હોય ઉડાડતે, આ 75 - 75 ગયા, 1 - 10 ગયા, 1 - 1 ગયા. હવે જે વૈધું લખી નાખી, તો અહીંયા વૈધું x - 10 - 75 x - 10 - 75 - 75 એટલે 75x બરાબર 8x - 1 - 10 જી વૈધું આપણે અહીંયા સાઈડમાં લખી નાખી, તો 75 અહીંયા વૈધા પહેલા અને પછી વૈધું 1 - 10 પ્લસ અહીંયા વૈધા 75 ને 1, તો અહીંયા 75x બરાબર અહીંયા વૈધા 8x - 1 - 10, તો અહીંયા 8x - 1 - 10 અહીંયા 75 - 1 - 10 બેયનો કરવાનો ગુણાકાર, 75 × x એટલે 75x, 75 × 10 એટલે 750, આ 75x એમનમ, 8x × x એટલે 8x² 8x × 10 એટલે 8 × 10 = 80x. પેલા પાછું એકવાર લખી નાખી એટલે સમજવામાં હલવું પડે, તો અહીંયા લખી 75 - 1 - 10 કે આવું થાય છે, પેલું 75 - 1 - 10 પછી વત્તા 75x કે વત્તા 75x બરાબર
આઠ એક કૌંસમાં 106 કે આવું આપણે છેલ્લે મળ્યું હતું. હવે આનો સાદુ રૂપ કે સામાન્ય કરી નાખી તો 75 × 100 એટલે 75 × 100 ઓછા 75 × 10 એટલે 750 વત્તા 75 × 100 એમનો બરાબર અહીંયા છે 8x × 100 એટલે 8x² ઓછા 8 × 10 એટલે 8×10 = 80x. હવે બધું એક બાજુ કરવાનું હોય, અહીંયા 75 વત્તા 75 એટલે 75 × 75 = 150x થાય. આ બે પ્લસ છે એટલે પ્લસ 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 એટલે બેનો સરવાળો 150x થાય. ઓછા 750 એમનો બરાબર આલી કરો વૈદ્ય 8x² ને ઓછા 80x તો અહીંયા લખવાનું 8x² - 80x. હવે બધું એક બાજુ કરી દેવાનું, 750 - ઓલી કોર જાય તો પ્લસ, 150 + ઓલી કોર જાય તો માઇનસ. પેલા 8x² એમને લખી નાખે તો 8x² - 80x બાજુમાં આવ્યા 150x, એ પ્લસ હતા આલી કોર આવ્યા તો માઇનસ એટલે બાજુમાં ઓછા 150x, અને આ 750 માઇનસ હતા ઓલી કોર જાય તો પ્લસ 750 = 0. આટલે લખીને કમ્પ્લીટ થયા પછી હવે સમીકરણ સાદું બનાવવા માટે 8x² ઓછા આ બે માઇનસ છે એટલે માઇનસ માઇનસ થાય પ્લસ, કે આ માઇનસ માઇનસ પ્લસ બેનો સરવાળો 80 વત્તા 150 એટલે 230x વત્તા અહીંયા ભાઈ જે 750 એ રાખી એમને એટલે 750 = 0. હવે એ બી સી આપણે મળી જાય, એ બરાબર 8 મળે, બી બરાબર ઓછા 230 ને સી બરાબર 750, તો અહીંયા લખવાનું એ બરાબર 8, બી બરાબર -230 અને સી બરાબર 750. કે અહીંયા લખીને આમ થાય કે આમાં એક્સની બાજુમાં જેટલું હોય ને એ બધું લઈ લેવાનું, આટલો હોય તો એ લેવાનું, 230 હોય તો એ લેવાનું, 750 હોય તો એ લેવાનું. એ બી સી મળી જાય એટલે ડી વાળું સૂત્ર, તો ડી બરાબર બી નો વર્ગ ઓછા 4ac, બી બરાબર હે ઓછા 230, તો અહીંયા બી ની જગ્યાએ ઓછા 230 નો વર્ગ, ઓછા 4 કૌંસમાં એની જગ્યાએ કેટલા 8, તો અહીંયા 8, સી ની જગ્યાએ 750, તો અહીંયા 750, 23 નો વર્ગ 529, અને અહીંયા મીંડું એટલે વાહે બે મીંડા, 529 ને વાહે બે મીંડા એટલે 52,900, ઓછા 4 8 4 8 32 ને 32 × 750 એટલે થાય 24,000. 24,000 મળી ગયા એટલે 52,000 માંથી 24,000 જાય તો વધે 28,000 ને પાછળ 900 એમનેમ, તો ડી બરાબર મળ્યું 28,900, ધન મળ્યું એટલે બે બીજ મળે. હવે પાછળ આપણે પેલા તો સમીકરણ લખી નાખી, સમીકરણ છે 8x² - 230x + 750, બે બીજ મળે 8x² - 230x અને વત્તા 750, આવું સમીકરણ આપણે મળ્યું. તો હવે આ બે બીજ મળે તો આના ઉપરથી એ તો 8 છે, બી બરાબર ઓછા 230 છે અને સી બરાબર છે 750. એ બી સી મળી ગયું, બે બીજ મળે તો આલ્ફાનું પેલા સૂત્ર માઇનસ બી પ્લસ અંડરરૂટ ડી બાય 2a, કે આવું સૂત્ર આપણે થાય. અને ડાયરેક કરો તો હાલે માઇનસ બી ની વેલ્યુ છે ઓછા 230, તો અહીંયા બી ની જગ્યાએ ઓછા 230 વત્તા ડી ની વેલ્યુ આપણે હમણાં જ મેળવી હતી કે 28,900 છેદમાં 2 કૌંસમાં એની વેલ્યુ છે 8, ઓછા ઓછા વત્તા એટલે વત્તા 230 પ્લસ 28,900 નું વર્ગમૂળ થાય 170 છેદમાં 8 × 2 = 16. હવે આ બે નો સરવાળો 170 વત્તા 230 એટલે 17 ને 23 = 40 માં એક મીંડું એટલે 400 ભાગ્યા 16 એટલે 25 × 16 કરીએ એટલે 400 થાય, તો આલ્ફા બરાબર મળે 25. હવે એવી રીતના શોધી લેવાનું બીટા, બીટા નું સૂત્ર માટે બી બરાબર માઇનસ બી માઇનસ અંડર ડી બાય 2a માઇનસ બી ની વેલ્યુ કેટલી હતી, તો અહીંયા 230 છે તો અહીંયા 230 જ આવે, તો ઓછા 230 ઓછા ડી એટલે વિવેચક મળ્યો તો આપણે 28,900 છેદમાં 2 કૌંસમાં એની વેલ્યુ હતી 8, આ ઓછા ઓછા વધતા એટલે 230 ઓછા 28,900 નું વર્ગમૂળ થતું હતું 170 છેદમાં 8 × 2 = 16, 230 માંથી 170 જાય તો 60 વધે છેદમાં 16 એટલે 16 × 3 = 48 ભાગના એલો એટલે 0.16 × 50 = 80 એટલે 3.5 આવે, 3.5. હવે આપણે આવું થયું હતું કે નાના નળ માટે એક્સ, નાના માટે એક્સ ને મોટા માટે એક્સ ઓછા 10. હવે આ
ત્રણ પોઈન્ટ પાંચ મૂકીએ એક્સ ની જગ્યાએ, તો અહીંયા 3.5 માંથી 10 કાઢી તો ઋણ આવે. હવે પાણી ભરવાનો સમય ક્યારે ઋણમાં શક્ય નથી, એટલે 3.5 શક્ય નથી. તો એક્સ બરાબર વધ્યા 25, તો નાના નળ માટે રાખી એક્સ ની જગ્યાએ 25, મોટા નળ ની જગ્યાએ શું થાય તો એક્સ ઓછા 10 એટલે 25 ઓછા 10, 25 માંથી 10 જાય તો 15 કલાક થાય, કે નાના નળ માટે 25 કલાક, મોટા નળ માટે 15 કલાક.